नमस्कार बाळ मित्रों, आज आप धोरण पांच गुजराती एट के केकारो पाठ्यपुस्तक अंदर पाठ नंबर एक मजा तो माड़िया में कातरिया में जेना पान नंबर आठ और नौ विषय जुवा छे माटे वीडियो पर बने रहो। वीडियो ने एक लाइक आपो, त्यारबाद अमरा वीडियो ने शेयर करवा माटे व्हाट्सएप फेसबुक जेवी अन्य एप्लिकेशन की अंदर अमरा वीडियो जरूर शेयर करो। त्यारबाद अमरी चेनल ने सब्सक्राइब करो, बाजू में रहेलू बेल आइकन प्रेस करो, त्यारबाद ओल पर प्रेस करो जेथी आवनारा अमरा नवा वीडियो सौथी पहेला तमने मळी रहे। कॉमेंट बॉक्स में कॉमेंट जरूर करो। तो दोस्तों शुरू करिए धोरण पांच केकारो पाठ्यपुस्तक की अंदर पाठ नंबर एक मजा तो माड़िया में कातरिया में जेना पाना नंबर आठ अने नौ। नमस्कार बाळ मित्रों, आज आप गुजराती पाठ्यपुस्तक ले केकारो नामनु पाठ्यपुस्तक तमे काटो बाळ मित्रों। एनी अंदर आप पाठ नंबर एक मजा तो माड़िया में ए पाठनी अंदर आप पाना नंबर आठ अने नौ जोवाना छीए। हवे बाळ मित्रों, मैं अगौना वीडियो नी अंदर पान नंबर छ अने पान नंबर सात चलाव्यु हतुं, एनो वीडियो तमारे जोवो तो पर आई बटन नी अंदर जोवा मळशे। आई बटन पर क्लिक करी यूट्यूब में तमे ए वीडियो जोई शकशो। बीजी बात बाळ मित्रों, तमने ए करूँ कि मारा आ पाठना तमाम वीडियो जे मैं बनावेला छे ए आ वीडियो नी नीचे तमे जोशो तो डिस्क्रिप्शन लखेलू छे, त्यां तमे क्लिक करशो तो बधी ज तमने लिंको आ पाठनाय जे बधी लिंको छे तमने जोवा मळशे। जे तमारे पान नंबर के जे भाग जो होय ए भाग जोई अने तमे एना वीडियो जोई शको छो, लिंक उपर टच करी वीडियो जोशो। बाळ मित्रों, हवे तमे पाना नंबर सात काटो। पाना नंबर सात उपर सत्तर नंबर नी प्रवृत्ति आपी छे, जुओ। आम तो पाना नंबर आठ चलावानुं छे पण आपणे अगाउ सत्तर नी उपर जे सूचना आपी हती ए वाँची लईए। सत्तर नंबर नी सूचना अथवा प्रवृत्ति, प्रश्नना जवाब आपो अने कोईपण त्रणना जवाब लखो। एमां आपणे प्रश्नना जवाब आपवाना हता, एमां एक जे फियोना दादाने ज केम राम कहानी संभळावती हती ए आपणे चलाव्यो हतो। हवे जोईए आपणे पाना नंबर आठ उपर बीजा नंबरनो प्रश्न, फियोनाने આયાની સાળ સંભાળ કેમ ગમતી નહોતી, જવાબ આપો। સરસ, ફિયોનાને આયાના સમયપત્રક પ્રમાણે રહેવું પડતું હતું એટલા માટે એને સાળ સંભાળ ગમતી નહોતી। ત્રણ, સહેલીઓ સાથે મેળાપ થતાં ફિયોના કેવી લાગણી અનુભવતી હશે, કેમ, જવાબ આપો બાળ મિત્રો। સરસ, ફિયોનાને આનંદની લાગણીની અનુભવી હશે કારણ કે આજ સુધી તેને આવો આનંદ નહીં મળ્યો હોય। ચાર, ડોલીના ઘરે જઈને ફિયોનાએ શું શું કર્યું, જવાબ આપો બાળ મિત્રો। સરસ, ફિયોના સંતા કુકડી રમત, હિંસકા ખાવા અને જમવાનું જમી। પાંચ, હત્તારીની મારું ઘર તો નજીક જ લાગે છે, આવું ફિયોના કેમ બબડતી હશે, જવાબ આપો। સરસ, કારણ કે તેને કોઈ જોઈ જાય તો રમવા ના મળે। છ, ભીખાડા શબ્દ કાને પડતા ફિયોના શું વિચારતી હશે, જવાબ આપો। સરસ, ખરેખર મારી બહેનપણીઓ દિલદાર છે અને તેમને આયા આવું કેમ કહે છે, એનો જવાબ આવે। સાત, ફિયોનાને બિચારી કેમ કહી છે, જવાબ આપો। સરસ, ફિયોનાને રમવું હતું અને તેને આયા હાથ પકડી ખેંચીને લઈ જતી હતી તેથી તેને બિચારી કહી છે। આઠ, ફિયોનાની મમ્મી દાદી અને આયાને એક એક સલાહ આપો, સાભીને બોલો, જવાબ આપો બાળ મિત્રો। સરસ, તમારી ફિયોનાને રમવા મોકલો, દાદી ફિયોનાને એક વાર્તા કહો, દાદાજી ફિયોનાને બગીચામાં ફરવા લઈ જાઓ। નવ, તમે વાર્તાની ફિયોનાની જગ્યાએ હોત તો તેના કરતાં તમે જુદું શું કર્યું હોત, શું ન કર્યું હોત, જવાબ આપો। સરસ, જુદું કર્યું હોત એ આ છે, આયાના હાથમાંથી હાથ છોડાવી ફરીથી રમવા લઈ જવું, આવું ન કરું તો, જવાબ છે એમાં ઘરમાં બહુ તો ના રહું। જોઈએ બાળ મિત્રો આગળની પ્રવૃત્તિ, ગુલાબી અક્ષરથી લખેલી છે ત્યાં આગળ મૂકો, ખદુક કરતા ગાઈએ ગીતિકા, ખદુક ઘોડા ખદુક, આપણે આ ગીતિકા ગાવાની છે। તમે પાન નંબર કાઢી જે પાઠ નંબર એક આપ્યો છે એ પાન નંબર કાઢી અને તેમાં આ ગીત તમારે ગાવાનું છે। હવે જોઈએ આપણે અઢાર નંબરની પ્રવૃત્તિ, પોતાની જગ્યાએ ત્રણ કૂદકા મારો અને ખાલી જગ્યા પૂરો, અમે તમે તમારું તમારો તમારી તમારા તેમણે કોણ, એ જોડી કાર્યની અંદર તમારે જવાબ લખવાનો છે અને ભેદા ભેગા મળીને લખવાનો રહેશે જવાબ।
ડોક્ટર મેડમે બધા છોકરાને પૂછ્યું, જમતા કે નાસ્તો કરતા પહેલા ખાલી જગ્યા પોતાના હાથ સાબુથી ધુએ છે? શું આવશે મેં? સરસ, કોણ? આગળ વિદ્યાર્થીઓ સામે જોઈ ખાલી જગ્યા આગળ પૂછ્યું તો શું આવશે જવાબ? સરસ, તેમણે. જે આગળ આપણે કોણ જવાબ આવતો એની નીચે લીટી કરો, ઉપર ગુલાબી અક્ષરથી ત્યાં, અને ત્યારબાદ છે તેમણે, એમાં પણ તમે લીટી કરો. એટલે એનાથી આપણને એ ખબર પડે કે આ શબ્દ આપણે આવી ગયા છે, ફરીથી લખવાના નથી. હવે જોઈએ આગળ. ખાલી જગ્યા રાત્રે સૂતા પહેલાં તમારા દાંત સાફ કરો છો તો શું આવશે? તમે. આગળ કેટલાક છોકરાએ હા કહ્યું, કેટલાકે ના. બધા વતી મીરાએ કહ્યું, ડૉક્ટર સાહેબ ખાલી જગ્યા ભૂલી જઈએ છીએ. તો જવાબમાં શું આવશે? સરસ, અમે. તો અમે નીચે પણ લીટી કરવાની છે, અને આની પહેલાં તમે અગાઉ જવાબ આવ્યો હતો તો તમેની નીચે પણ તમે લીટી કરી દો. લીટી કરવાથી ફાયદો એ થશે કે તમારે જે જવાબ આવી જાય એ ફરીથી જોવાના રહેશે નહીં. આગળ ડૉક્ટર લખ્યું છે ત્યાં આગળ મૂકો. ડૉક્ટર કહે તો એકબીજાને યાદ અપાવવાનું. તમારે ખાલી જગ્યા શરીર તંદુરસ્ત રાખવું હોય તો આ ટેવ પાડવી પડશે. શું આવશે જવાબ? સરસ, તમારું. તો તમારું જ્યાં લખેલું છે ત્યાં આગળ મૂક, અહીં લીટી કરો ત્યાં. હવે નીચે જોઈએ શાળાના લખ્યું છે ત્યાં. શાળાના આરોગ્ય મંત્રીએ પરાગે કહ્યું, અમે તમારી વાત બરાબર યાદ રાખીશું. ખાલી જગ્યામાં જવાબ આવશે તમારી. તો નીચે તમે લીટી કરી દો, ઉપર ગુલાબી અક્ષર છે ત્યાં. બધા વતી આચાર્યએ કહ્યું, મેડમ માર્ગદર્શન બદલ ખાલી જગ્યા આભાર. શું આવશે જવાબ? સરસ, તમારો. જે શબ્દ જે વધ્યો એ તમારે લખવાનો રહેશે, તમારો. હવે બાળ મિત્રો, આ રીતે આપણે એક એક લીટી કરતા રહીશું તો આપણને ફાયદો થશે અને ખબર પણ પડશે કે આ શબ્દ આવી ગયો છે, આ શબ્દ બાકી છે. જોઈએ 19 નંબરની પ્રવૃત્તિ. 19. 3-3ના જૂથમાં બેસો ઘાટાક્ષરે સાપેલ શબ્દ કોના કે શાના માટે વપરાયો છે તે ઓળખી કાઢો અને કહો કે તમને કઈ રીતે ખબર પડી. ખબર પડી બાળ મિત્રો, જે ઘાટો શબ્દ છે એ તમારે એ ઓળખી કાઢવાનો છે અને કઈ રીતે ખબર પડી તમારે કહેવાનું છે. ઉદાહરણ, શિક્ષકે જયંતને પૂછ્યું, તું મારું કામ કરીશ? તો આમાં તું છે એટલે કોના માટે વપરાય છે? તો સરસ, જયંત માટે. શિક્ષક જયંતને કહે છે તેથી. હવે મારું, તો મારું એટલે કોનું? તો શિક્ષકનું. શિક્ષક પોતે બોલે છે તેથી. હવે 1. ધ્રુવના હાથમાંની દાબેલીમાંથી હજી વરાળ નીકળતી હતી, તેણે તે હમણાં જ ખરીદી હતી. હવે તેણે તો આપ્યું છે ધ્રુવે, તો ધ્રુવના હાથમાં દાબેલી હતી એમ. તે એટલે દાબેલી, તો દાબેલીમાંથી વરાળ હજી નીકળતી હતી. 2. સંભળીને જોતા કાબરના બચ્ચા ડરી ગયા, તેમણે ચીચાચીસ કરી મૂકી. તો શું લખશું આપણે? સરસ, તેમણે. તેમણે તો કાબરના બચ્ચા, તો કાબરના બચ્ચા ડરી ગયા. બાળમિત્રો, પાના નંબર 8ની નીચે સૌથી છેલ્લે મને ગમતા શબ્દો તમારે લખવાના છે. મેં શબ્દો લખ્યા છે કાબર, કાગડો. બાળમિત્રો, પાના નંબર 8 પૂરું કર્યું છે. આપણે જોઈએ હવે પાના નંબર 9. પાના નંબર 9 ઉપર તમે સૌથી ઉપર જોશો તો આપ્યું છે 3 નંબર. જો 3 નંબરમાં જોઈએ આપણે 3. આ તો મિન્ટુભાઈ, તે એમ માને. એની મમ્મી થાકીને બોલી, તારું તે મારે શું કરવું. હવે બાળમિત્રો લખીશું આપણે તે એટલે મિન્ટુભાઈ. અહીં મિન્ટુભાઈની વાત છે. હવે એની, તો સામે આવશે મિન્ટુભાઈ માટે. ત્યારબાદ છે તારું, તો મિન્ટુભાઈ એટલે મિન્ટુભાઈની વાત છે. મારે તો મમ્મી માટે. 4 નંબર જોઈએ. ખિસ્સુ બોલ્યું, દરજી કાકા મને છે ને નીરજભાઈ બહુ ગમે છે, એમના નવા બુસ્કોટ પર તમે મને બેસાડશો? મને તો ખિસ્સુ, ખિસ્સુ બોલે છે. એમના તો નીરજભાઈના બુસ્કોટના બટનિયા. તમે તો દરજી કાકા, ખિસ્સાને દરજી કાકા બેસાડશો. 5. મહાવરો કરવા તમારા શિક્ષક પ્રશ્ન પૂછશે, તેના જવાબ આપવા તમારે હાથ ઊંચો કરવાનો છે. હવે અહીં કણ તમારા તો વિદ્યાર્થીઓ, શિક્ષક વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો, તેના તો પ્રશ્ન અને પ્રશ્નના જવાબ, તમારે તો વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીએ હાથ ઊંચો કરવાનો છે. હવે બાળમિત્રો જોઈએ આપણે 20 નંબરની પ્રવૃત્તિ છે ત્યાં આગળ મૂકો. 20.
વાંચો અને કાટા શબ્દો પર ધ્યાન આપો। આચાર્યે તો વર્ગમાં આવતા વેંત પ્રશ્નોનો પહાડ કરી દીધો। ટેબલ પર આ માપપટ્ટી કોની છે, કોણ છે આ ભૂલક્કડ, મને તારો કંપાસ જોઈતો જો, અને જાગૃતિ પાસેથી વાર્તાની ચોપડી કોણે લીધી હતી, પાસે આપી દેજો એને। આ શનિવારે સામે હરીફાઈ છે તે તો યાદ છે ને, હા રંગોળીની, તેમાં કોને કોને ભાગ લેવો છે, રિસેસમાં નામ લખાવી દેજો ભૂલ્યા વગર, અને તમે રંગોળી શાના વડે પૂરવાના છો એ પણ લખાવી દેજો। અરે હમણાં મૂકો એ બધું, પહેલાં એમ તો કહો શાનો તાસ છે આ, વિદ્યાર્થીઓએ કહ્યું ગુજરાતીનો। બાળમિત્રો, અહીં કાટા શબ્દ આપ્યા છે એની પર તમારે ધ્યાન આપવાનું છે અને સમજવા પ્રયત્ન કરવાનો છે। હવે જોઈએ આપણે પ્રવૃત્તિ નંબર 21। જવાબના આધારે યોગ્ય પ્રશ્ન શબ્દ ખાલી જગ્યામાં લખો। અહીં આપ્યા છે કૌંસમાં શબ્દો, એ તમારે લખવાના છે કોનું, કોની, કોનો, કોના। હવે આમાંથી તમારે એક શબ્દ કદાચ બે વખત પૂરવાનો થાય અને ત્રણ વખત પણ પૂરવાનો થાય અથવા એક વખત પૂરવાનો થાય તો એનો એ શબ્દ પણ તમારે વાંચીને પૂરવાનો રહેશે। એક ઉપર આંગળી મૂકો। એક ખાલી જગ્યા નોટબુકમાં શિક્ષકની સહી બાકી છે એટલે શું આવશે, તો ઉપરનામ જુઓ, તમે જોઈ શકો તો એમાં પણ આના અનુસંધાને પ્રશ્ન પૂછેલા છે, તો આપણે અહીં મૂકીશું આપણે કોની, તો કોની નોટબુકમાં શિક્ષકની સહી બાકી છે, ચેતન અને જોની નોટબુકમાં જો આપી છે પાછળ। ચલો બે, આ ખાલી જગ્યા નિશાળ છે તો આપણા બધાની, તો પ્રશ્ન શું આવશે, આ કોની નિશાળ છે એટલે કોની શબ્દ લખવાનો રહેશે। ત્રણ, ટેબલ પર ખાલી જગ્યા કંપાસ છે, જેમ કે આ ટેબલ પર, અને સામે જવાબ આપ્યો છે મયંકનો, તો શું આવશે જવાબ, સરસ, આ ટેબલ પર કોનો કંપાસ છે। ચાર, ખાલી જગ્યા પાસે લાલ પેન છે તો મારી પાસે નથી, તો સામે શું આપશે પ્રશ્નમાં આપણે, સરસ કોની, તો જો મેં લખ્યું છે એ રીતે તમારે લખી દેવાનું। પાંચ નંબર, કાર્યાલયની બહાર ખાલી જગ્યા ચંપલ છે મુસ્કાનના પપ્પાના, તો શું આવશે જવાબ, સરસ, કાર્યાલયની બહાર કોના ચંપલ છે એટલે કોના લખશું। છ નંબર, તમારે ખાલી જગ્યા કામ છે ગુજરાતીના શિક્ષકનું, તો શું જવાબ આવશે, કોનું, તેમ કે તમારે કોનું કામ છે એમ। ચલો આ રીતે તમારે ખાલી જગ્યા પૂરી દેવાની છે। હવે જોઈએ 22 નંબરની પ્રવૃત્તિ, નકામો વિકલ્પ શેકી યોગ્ય વાક્ય બનાવો। એક, શું કરવાનું છે બાળમિત્રો, સરસ, હા નકામો વિકલ્પ ચેકવાનો છે। હવે એક નંબર જોઈએ, વાર્તાના આધારે કહો કે આવું કોણ કોને બોલે, તો શું ચેકવાનું થશે, સરસ કોને। બે, શિક્ષક કહે દિવેશ રિટાયર તને અડુશી આપી, એમ જ આ થશે આ રીતે, એટલે તેણે ચેકી દેવાનું। હવે બાળમિત્રો પાના નંબર 9 આપણે પૂરું કરીએ, શબ્દો લખવાના છે મનગમતા, તો એ મેં લખ્યું છે વાર્તા અને શિક્ષક, જો આ બે શબ્દો લખ્યા છે તો તમારે આ રીતે શબ્દો લખવાના રહેશે। બાળમિત્રો પાના નંબર 8 અને 9 આજે આપણે પૂરું કર્યું। બાળમિત્રો વિડીયો પૂરો કરતાં પહેલાં તમને એ કહું કે આ બધા જ ભાગના વિડીયો મેં જે બનાવ્યા છે પાના નંબરના, એ વિડીયો મારા વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એની વિડીયોની લિંક આપેલી છે, એ વિડીયોની લિંક ઉપર તમારે જે વિડીયો જોવો હોય એ લિંક ઉપર ટચ કરી અને તમે વિડીયો જોઈ શકશો। બાળમિત્રો આજે આટલા સુધી, મળીશું એક આવા સરસ મજાના નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો, જય હિન્દ જય ભારત।